जूनागढ़ जिलाना भैसाणमां आयुष अधिकारी गांधीनगर तेमज जूनागढ़ आयुर्वेदिक अधिकारी द्वारा रोग प्रतिकारक एवा उकाळानुं वितरण करवामां आव्युं छे। उकाळो के जे ऋतु परिवर्तन थतुं होय त्यारे थता रोगों सामे पण रक्षण आपे छे। कोरोना महामारीमां पण उकाळानुं सेवन के जे हितकारी होय त्यारे अत्यार सुधीमां 30 लाख करता पण वधारे लोको उकाळानो लाभ लई चूक्या छे। त्यारे जाहेर जनताने पण वधुमां वधु प्रमाणमां आ उकाळानुं सेवन करवा माटे अभिवादन करवामां आव्युं छे। भैसाणमां जूनागढ़ जिला पंचायत हेठळ आयुर्वेदिक डॉक्टरों द्वारा सामूहिक आरोग्य केन्द्र खाते पटेल समाज में 50 बेडनी कोविड केर सेंटर खाते तेमज ड्रीमलैंड स्कूल में 50 बेडनी कोविड केर सेंटर और नवदीप हॉस्पिटल खाते आयुर्वेदिक उकाळानुं मफत में वितरण करवामां आव्युं। कोविडनुं संक्रमण वधी जई रह्युं छे। ऋतुजन्य रोगोथी बचवा माटे आडअसर वगरनी आयुर्वेदिक रोग प्रतिकारक शक्तिवर्धक साजा अने मांदा कोईपण व्यक्तिओ पी शके અને કોઈપણ વ્યક્તિ સેવન કરી શકે તેવા હેતુસર જૂનાગઢ જિલ્લાના આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર મહેશવાળા ડોક્ટર કરંગિયાના જણાવ્યા અનુસાર 30 લાખ જેટલા લોકોને ઉકાળો પીવડાવી ચૂક્યા છે। કોરોનાની બીજી લહેરમાં પણ વધુમાં વધુ લોકો આ ઉકાળાનો વિનામૂલ્યે લાભ લે તે માટે અપીલ પણ કરવામાં આવી છે। જૂનાગઢ આયુર્વેદિક શાખાના ડોક્ટર મહેશવાળા આપણી સાથે છે। ખાસ કરીને ભેસાણમાં ઉકાળાનું વિતરણ કરવાનું હોય સાહેબ, કોરોના વાયરસ ચાલુ હોય, ખાસ કરીને આ ઉકાળો જે રોગપ્રતિકારક છે એ લોકોને કેવી રીતે કામ આપતો હોય? આપણે જાણીએ છીએ કે કોરોના છે એ વાયરસથી થતો રોગ છે અને વાયરસને નાશ કરવા માટેની કોઈ દવા જ નથી। એની ફક્ત એક જ દવા છે કે માણસની પોતાની ઇમ્યુનિટી શક્તિ વધે। અત્યારે આપણે જે કંઈ સારવારો કરી રહ્યા છીએ એ તમામ સારવાર છે સિમ્પ્ટોમેટિક સારવાર છે કે પેશન્ટને આટલી તકલીફ થઈ તો એની સામે સારવાર આપવી। પણ કોરોનાને હરાવવા માટે માણસની પોતાની ઇમ્યુનિટી જો સારી હશે તો જ કોરોના સામે રક્ષણ મળશે। આયુર્વેદ અને હોમિયોપેથીની દવાઓના આની અંદર એક્સલન્ટ રિઝલ્ટ છે। ગયા વર્ષે પણ આપણે જે પહેલું વેવ આવ્યું હતું એની અંદર લગભગ 30 લાખ લોકોને ઉકાળા પાયા હતા। આપણે ખાલી જૂનાગઢ જિલ્લાની વાત કરું છું અને રાજ્યમાં અને દેશમાં તો પ્રધાનમંત્રીશ્રીએ પણ આની નોંધ લીધી છે અને એટલા માટે જ ફરીથી આ સેકન્ડ વેવની અંદર ઉપર આયુષ મંત્રાલયે ખાસ આપણને એક સૂચના આપી કે ભાઈ ફરી પાછું દરેક જગ્યાએ જઈ અને તમે આ રીતે ઉકાળાનું ને એનું વિતરણ કરો। સાહેબ, ખાસ કરીને ભેસાણ તાલુકાના 42 ગામ હોય, આ ઉકાળાનો કાર્યક્રમ તાલુકાના 42 ગામમાં કઈ રીતે આપ કરવાના છો? અત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ ખાસ પોતાના સ્વભંડોળમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આયુર્વેદ શાખાને ફાળવી છે અને તેમનું ખાસ સૂચન છે કે તમામ ગામની અંદર દરેક જગ્યાએ નાનામાં નાના સેન્ટર ઉપર પણ આ ઉકાળા પહોંચે અને ઉકાળાનું ડિસ્ટ્રીબ્યુશન થાય। એટલે જે જે તાલુકા પંચાયતના સદસ્યો છે, ગામના સરપંચો છે, તલાટી મંત્રી છે, આ તમામના સહકારથી નાનામાં નાના ગામની અંદર પણ આ ઉકાળો પહોંચે એવી વ્યવસ્થાઓનું આયોજન કરે છે। તો તમે જોઈ શકો છો એક વર્ષ કોરોના વાયરસને થવા આવ્યું, આ આયુર્વેદિક તરફથી આ બીજી ટ્રીપ ચાલુ થઈ છે, ખાસ કરીને 42 ગામ ભેસાણ તાલુકાના હોય, જિલ્લા આખામાં આ ચાલુ કરવાનો હોય ઉકાળો, ખાસ કરીને ભેસાણના 42 ગામમાં પણ આ ઉકાળો પાવામાં આવશે, બહુ જ રોગપ્રતિકારક શક્તિ વધારતો હોય। ભેસાણની અંદર અત્યારે 4 સેન્ટર જેવા છે, મેઇન મુખ્ય છે, હોસ્પિટલ છે, આઇસોલેશન વોર્ડ છે 2-3, બીજી અન્ય એક પણ હોસ્પિટલ છે, ત્યાં ખાસ કરીને આયુર્વેદના ડૉક્ટરો સ્વયંસેવકો દ્વારા આ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલું છે। જીટીવી ગુજરાત ન્યૂઝ, મહેશ કથિરિયા, ભેસાણ। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ।